નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16, પાઠ 16 જોઈએ છે, ચેપ્ટર નંબર 2, ત્રિકોણમિતિય પ્રતિવિધેય. બરાબર, આ પ્રતિવિધેયમાં જો 5 થિયરી જોઈ છે, બરાબર 5 થિયરી જોઈ છે. એમાં પાંચમી થિયરી કઈ હતી? સરવાળા બાદબાકી માટેના સૂત્ર જોયા હતા. હવે છઠ્ઠી થિયરી જોઈએ છે, છઠ્ઠી થિયરી ત્રિકોણમિતિ પ્રતિવિધેયના આંતરસંબંધો. એટલે આ ચેપ્ટરની આ છેલ્લી થિયરી છે, આ ચેપ્ટરની આ છેલ્લી થિયરી ત્રિકોણમિતિય પ્રતિવિધેયના આંતરસંબંધો. બરાબર, આંતરસંબંધો. હવે આંતરસંબંધો એટલે સાઇન ઇન્વર્સ હોય એમાંથી કોસ ઇન્વર્સમાં કઈ રીતે જવાનું અને એમાંથી ટેન ઇન્વર્સમાં કઈ રીતે જવાનું. ઘણીવાર સાઇન ઇન્વર્સમાંથી ટેન ઇન્વર્સમાં જવાનું હશે, ઘણીવાર સાઇન ઇન્વર્સમાંથી કોસ ઇન્વર્સમાં જવાનું હશે. સાઇન ઇન્વર્સમાંથી કોસેક ઇન્વર્સમાં જતા આવડે છે. જો ખોટી વિધેયના સૂત્ર હતા, અરે સોરી વ્યસના, સાઇન ઇન્વર્સ 1/2 હોય તો કોસેક ઇન્વર્સ કેટલા? 2. તો સાઇન ઇન્વર્સમાંથી કોસેક ઇન્વર્સમાં જવાય, સાઇન ઇન્વર્સમાંથી મારે ધારો કે કોસ ઇન્વર્સમાં જવું હોય અને ટેન ઇન્વર્સમાં જવું હોય, તો આ બધા આંતરસંબંધો થઈ ગયા, એકબીજાના આંતરસંબંધો. એ સાઇન ઇન્વર્સમાંથી ટેન ઇન્વર્સમાં કઈ રીતે જવાનું, સાઇન ઇન્વર્સમાંથી કોસ ઇન્વર્સમાં કઈ રીતે જવાનું. તો આ તમારી છઠ્ઠી થિયરી છે, પ્રતિવિધેયના આંતરસંબંધો. ચલો એમાં ધ્યાન રાખજો, પહેલા એમાં ધ્યાન રાખજો, નંબર 1 જોઈએ પહેલા. ચલો અહીં ત્રિકોણ બનાવ્યો છે, આ કોણ થીટા. હવે અહીંયા ધ્યાન રાખજો, એમાં પહેલું સૂત્ર જોઈએ, નંબર 1. સાઇન ઇન્વર્સ x આપેલું છે. શું આપેલું છે? સાઇન ઇન્વર્સ x આપેલું છે. હવે સાઇન ઇન્વર્સ નો ખૂણો કેટલો છે? x. તો આમાંથી મારે cos ઇન્વર્સ અને tan ઇન્વર્સ માં જવું છે. શેમાં? cos ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં. તો અહીંયા આપણે 11 માં ધોરણ માં જે ત્રિકોણ નો નિયમ ભણ્યો ને, 11 માં ધોરણ માં આપણે ત્રિકોણ નો નિયમ ભણ્યો, એ રીતે જવાનું છે, ધ્યાન રાખજો. તો અહીંયા આ સાઇન ઇન્વર્સ x એટલે આ x એટલે સાઇન ની કિંમત સમજો, એટલે આકૃતિ કોની દોરવાની? સાઇન. તો અહીંયા x ભાગ્યા 1 કહેવાય, સાઇન થીટા એટલે x સમજો. બરાબર, હવે આની આકૃતિ કઈ રીતે બનાવતા હતા? આ સાઇન થીટા ની કિંમત x સમજો, એટલે આકૃતિ સાઇન ની બનાવીએ. સાઇન એટલે સામેની બાજુ કેટલી? x. આ સામેની બાજુ અને કર્ણ કેટલો? 1. બરાબર, હા. તો અમે આ સાઇન ની આકૃતિ બનાવી લો, ત્રિકોણ નો નિયમ જ વાપરવાનો છે, કશું કરવાનું નથી. આ સાઇન થીટા ની આકૃતિ બનાવો, સાઇન એટલે સામેની બાજુ x, કર્ણ કેટલો? a. તો આ શું થાય? અંડર રૂટ ઓફ કર્ણ આપેલો હોય તો કર્ણ ના વર્ગ માંથી a બાજુ નો વર્ગ બાદ થાય, એટલે શું થશે? 1 - x² કર્ણ આપેલો હોય તો કર્ણ ના વર્ગ માંથી આ બાજુ નો વર્ગ બાદ થયો. એટલે આ તમે કોની આકૃતિ બનાવી? સાઇન ની. સાઇન ની આકૃતિ દોરવાની, સામેની બાજુ x અને કર્ણ કેટલો? x, 1, એટલે x/1 સમજજો. આ x/1 ની આકૃતિ બનાવી સાઇન ની. ઓકે, ચલો આ સાઇન ઇન્વર્સ x આપેલા હોય તો આ સાઇન ની આકૃતિ બનાવી, પણ આકૃતિ પરથી cos ઇન્વર્સ કેટલા થાય? તો ત્રિકોણનો નિયમ જ વાપરવાનો છે, જે cos ઇન્વર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી? અંડર રૂટ ઓફ 1 - x² જેમ તમે ત્યાં સાઇન લખતા હતા, અહીં ઇન્વર્સ કરવાનું. આ સાઇન ઇન્વર્સ x ની આકૃતિ આવી, તો cos શું થાય? આકૃતિ પરથી પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો cos ઇન્વર્સ શું થશે? અંડર રૂટ ઓફ 1 - x² / 1. આના પરથી tan ઇન્વર્સ કેટલા થશે? તો tan ઇન્વર્સ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આના પરથી tan ઇન્વર્સ પણ મળી ગયા. tan ઇન્વર્સ એટલે સામેની બાજુ x અને પાસેની બાજુ થાય અંડર રૂટ ઓફ 1 - x. ક્લિયર આટલું? એટલે આમાં ખાલી કશું જ કરવાનું નથી, જે પ્રતિવિધેય આપેલું છે એની આકૃતિ બનાવવાની. અહીં સાઇન ઇન્વર્સ આપેલું છે તો સાઇન ની આકૃતિ બનાવવાની, સામેની બાજુ x અને પાસેનો કર્ણ કેટલો સમજવાનો? 1. તો સાઇન ઇન્વર્સ x હોય તો આ x છે, આ 1 છે, કર્ણ શું થાય? આના વર્ગમાંથી આનો વર્ગ બાદ થયો. તો આકૃતિ પરથી cos ઇન્વર્સ શું થશે? cos ઇન્વર્સ પાસેની બાજુ ભાગ્યા પણ કર્ણ, અને tan ઇન્વર્સ શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે sin ઇન્વર્સ માંથી cos ઇન્વર્સ માં જવાય,
साइन इनवर्स माथी टेन इनवर्स मां पण जवाय। ओके चलो उदाहरण लईए और एग्जांपल नंबर 1 बराबर। चलो उदाहरण लईए जी, उदाहरण चलो साइन इनवर्स 3/π આપેલું છે, સાઈન ઇનવર્સ કેટલા છે 3/π। આના પરથી cos ઇનવર્સ અને tan ઇનવર્સ શોધવાના છે, તો cos ઇનવર્સ ને tan ઇનવર્સ કેટલા થાય, તો તમારે અહીંયા આકૃતિ બનાવી લેવાની સાઈન ની। કોની આકૃતિ બનાવવાની? સાઈન ની, આ ખૂણો થીટા સમજી લો। આ સાઈન એટલે સામેની બાજુ 3, કર્ણ કેટલો 5। આ સાઈન ની આકૃતિ અહીં બનાવવાની, સામેની બાજુ 3 कर्ण 5। तो आ सुधा अंडर रूट ऑफ कर्ण आपेलो होय तो थीअरी कई आना वर्गमांथी आनो वर्ग बाद थाय ते 25-9 आना वर्गमांथी आनो वर्ग बाद थयो कर्ण आपेलो होय 16 थया 16 नो वर्गमूळ केटलू 4। पर साइन इनवर्स 3/5 होय तो आ साइन ने आकृति बनाई देवानी, त्रिकोणनो नियम 11मा ધોરણમાં જે ત્રિકોણનો નિયમ ભણ્યા છે એમ જ જવાનું। તો આના પરથી cos ઇનવર્સ કેટલા થશે, ઇનવર્સમાં લખો cos ઇનવર્સ, તો આકૃતિ પરથી cos ઇનવર્સ કેટલા થાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ 4/5। આના પરથી tan ઇનવર્સ કેટલા થશે આકૃતિ પરથી, તો tan ઇનવર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4। ક્લિયર? એટલે ખાલી ત્રિકોણનો નિયમ વાપરો, આ આંતર સંબંધો આવી ગયા, જો sin ઇનવર્સ માંથી સેમ આવી ગયા cos ઇનવર્સ માં બરાબર, અને sin ઇનવર્સ માંથી સેમ આવી ગયા tan ઇનવર્સ માં पर पड़ेगी। એટલે sin ઇનવર્સ ને તમે cos ઇનવર્સ માં ફેરવી શકો, cos ઇનવર્સ ને tan ઇનવર્સ માં ફેરવી શકો બરાબર। હવે આના વ્યસ્ત શોધવાની જરૂર નથી, જો sin ઇનવર્સ 3/5 હોય તો આનો વ્યસ્ત શું થાય, cos ઇનવર્સ મળી ગયો 5/3, આનો વ્યસ્ત શું થાય sec ઇનવર્સ 5/4, આનો વ્યસ્ત શું થાય cot ઇનવર્સ 4/3 બરાબર। એટલે sin ઇનવર્સ માંથી cos ઇનવર્સ માં, cos ઇનવર્સ માંથી tan ઇનવર્સ માં આવી દેવાનો, ખાલી ત્રિકોણનો નિયમ વાપરવાનો છે, કશું કરવાનું નથી। આકૃતિ કોની બનાવવાની, આવું પૂછ્યું એટલે આકૃતિ સાઈન ની બનાવવાની, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ શું થાય અંડર રૂટ ઓફ આનો વર્ગ ઓછા આનો વર્ગ। ઓકે, એટલે આ કોની વાત કરી આપણે, આ વાત કરી છે સાઈન ઇનવર્સ ની। ઓકે, આ સાઈન ઇનવર્સ ની આકૃતિ બનાવી બરાબર। ચલો એના પછી નંબર 2, નંબર 2 જોઈએ, આ નંબર 1। ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, cos ઇનવર્સ ની આકૃતિ બનાવીએ, cos ઇનવર્સ ની આ કોણ થીટા સમ, ચલો cos ઇનવર્સ x હોય તો sin ઇનવર્સ ને tan ઇનવર્સ કેટલા થાય, તો અહીંયા cos ની આકૃતિ બનાવો, cos એટલે પાસેની બાજુ x, પાસેની બાજુ x, કર્ણ કેટલો x/1 કહેવાય 1 બરાબર। આ cos ની આકૃતિ બની ગઈ, જો પાસેની બાજુ x, કર્ણ y, તો આ શું થશે, આ ખબર છે અંડર રૂટ ઓફ કર્ણ આપેલો છે, તો નિયમ કયો, કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ થાય એટલે 1 માઇનસ શું થઈ ગયું x² કર્ણ આપેલો હોય તો કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ થયો એટલે કોની આકૃતિ બનાવી, cos ની આકૃતિ બનાવી। આ sin ની આકૃતિ છે, આ cos ની આકૃતિ છે, એટલે જો તમને cos ઇનવર્સ x આપેલા છે। ચલો હવે આના પરથી sin ઇનવર્સ શું થશે, આના પરથી sin ઇનવર્સ શું થાય, તો આકૃતિમાં જો sin ઇનવર્સ, ઇનવર્સ નો લખો, sin ઇનવર્સ, sin ઇનવર્સ શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો sin ઇનવર્સ શું થશે અંડર રૂટ ઓફ 1-x² હવે આ આકૃતિ બધી, આકૃતિ કોની બનાવી તમે, cos ઇનવર્સ બરાબર, તો tan ઇનવર્સ શું થાય, tan ઇનવર્સ શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે tan ઇનવર્સ શું થશે અંડર રૂટ ઓફ 1-x² / x બરાબર। એટલે જે વિધેય આપેલું છે એની ખાલી આકૃતિ તમારે બનાવવાની, ઓકે બરાબર, અથવા cos ઇનવર્સ x ની આકૃતિ આપણે બનાવી। આ જે આકૃતિ છે એ કોની છે, cos ઇનવર્સ x ની, આ જે આકૃતિ બનાવી એ કોની બનાવી, sin ઇનવર્સ x ની આકૃતિ છે, આ cos ઇનવર્સ x ની આકૃતિ થઈ બરાબર। ચલો ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ નંબર 1 બરાબર। હવે જો cos ઇનવર્સ, cos ઇનવર્સ 2/3 આપેલા છે, 2/3, હવે આના પરથી બાકીના શોધવા હોય તો cos ઇનવર્સ ની આકૃતિ બનાવો, આ કોણ થીટા સમજો બરાબર। ચલો
कॉस एटले पासेनी बाजू केटली बे, आ पासेनी बाजू कर्ण केटलो त्रण, कॉसनी आकृति बनावानी जो पासेनी बाजू बे कर्ण त्रण, तो आ शू थाय नियम प्रमाणे कर्ण आपेलो छे तो आना वर्गमांथी आनो वर्ग बाद थयो, त्रण नो वर्ग नौ माइनस बे नो वर्ग चार, नौ मांथी चार गया केटला आया रूट पांच, आ रूट पांच थया। એટલે આકૃતિ કોની બનાવવાની? કોસની। જો આ આકૃતિ કોસની બનાવવાની તમારે પહેલા, બરાબર આ ત્રિકોણનો નિયમ, આ કોસ એટલે પાસેની બાજુ કેટલી? બે, કર્ણ કેટલો? ત્રણ, તો આ શું થાય? સામેની બાજુ થાય, કર્ણ આપેલો હોય તો કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ થયો, નવમાંથી ચાર ગયા એટલે રૂટ પાંચ, તો કોસ ઇન્વર્સની આકૃતિ બનાવી। હવે આકૃતિ પરથી સાઇન ઇન્વર્સ શું થશે? સાઇન ઇન્વર્સ આકૃતિ પરથી સામેની બાજુ ભાગ્યા કર્ણ રૂટ પાય by 3, ओके रूट 5 by 3, और आना परथी tan इनवर्स શું થશે? તો આકૃતિ પરથી tan ઇનવર્સ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે રૂટ 5 by 2, ક્લિયર? બરાબર, એટલે sin ઇનવર્સ 2 by 3 હોય, cos ઇનવર્સ 2 by 3 હોય, તો sin ઇનવર્સ થશે રૂટ 5 by 3 અને tan ઇનવર્સ થશે રૂટ 5 by 2, ત્રિકોણનો નિયમ, ઓકે। साइन એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો કોની આકૃતિ બનાવી? આ કોસ ઇન્વર્સ x છે, આ કોણ x છે, x ની આકૃતિ બનાવી, x એટલે પાસેની બાજુ અને છેદમાં 1 કહેવાય ને, એટલે પાસેની બાજુ x અને કર્ણ 1, તો આ શું થાય? નિયમ પ્રમાણે કર્ણ આપેલો હોય તો આના વર્ગમાંથી આ વર્ગ બાદ થાય, બરાબર। એટલે આ કોસ ઇન્વર્સ પછી સેમ શું શોધ્યું? સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સ શોધ્યા। એના પછી નંબર 3 જોઈએ, નંબર 3 હવે તમને tan ઇન્વર્સ x આપેલું છે, tan ઇન્વર્સ x, તો હવે tan ઇન્વર્સ x ની આકૃતિ બનાવી, tan ઇન્વર્સ x ની આકૃતિ, tan એટલે શું થાય બોલો? સામેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 1, આ tan ની આકૃતિ બની ગઈ। આ x એટલે સામેની બાજુ છેદમાં 1 કહેવાય ને, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ બંનેમાં કર્ણ છે ને આપેલો હતો, કર્ણ આપેલો, એક નિયમ કયો થાય? કર્ણના વર્ગમાંથી એ બાજુનો વર્ગ બાદ કરવાનો, આમાં કર્ણ શોધવાનું છે, આમાં કર્ણ શું થાય? પાયથાગોરસનો પ્રમેય, અંડર રૂટ ઓફ બંનેના વર્ગોનો સરવાળો, બંનેના વર્ગોનો સરવાળો, એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ, એટલે કર્ણ શોધવો હોય તો બંનેના વર્ગોનો સરવાળો થાય। ચલો હવે આ tan ઇન્વર્સની આકૃતિ બની ગઈ, ના તમે કોની આકૃતિ બનાવી? tan ઇન્વર્સ x ની આકૃતિ બનાવી। આ tan ઇન્વર્સ x આકૃતિ પરથી sin ઇન્વર્સ શું થશે? તો આકૃતિ પરથી sin ઇન્વર્સ શું થાય? sin ઇન્વર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો sin ઇન્વર્સ શું થશે? x ના છેદમાં અંડર રૂટ ઓફ 1 વત્તા x સ્ક્વેર, સામેની બાજુ ભાગ્યા 3। ચલો cos ઇન્વર્સ શું થશે? cos ઇન્વર્સ, cos ઇન્વર્સ શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, 1 ના છેદમાં શું થશે? અંડર રૂટ ઓફ 1 પ્લસ x સ્ક્વેર, બરાબર। એટલે જો tan ઇન્વર્સ x આપેલું હોય તો tan ની આકૃતિ બનાવી દો, અને ત્રિકોણના નિયમ પરથી sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ મળી જાય। એટલે tan આપેલું હોય તો કર્ણ શોધવાનો હશે, કર્ણ શોધવો હોય બંનેના વર્ગનો શું થાય? સરવાળો, અને કર્ણ આપેલો હોય તો કર્ણના વર્ગમાંથી એ બાજુનો વર્ગ તમારે બહાર કરવાનો, ઓકે। ચલો ઉદાહરણ જોઈએ, ઉદાહરણ ચલો tan ઇન્વર્સ આપેલા છે, tan ઇન્વર્સ 3/5, tan ઇન્વર્સ 3/5 આપેલા છે, આના પરથી sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ શોધવા છે। અહીંયા tan ની આકૃતિ બનાવી દો, tan ની આકૃતિ બનાવીએ, ચલો tan ની આ cos થીટા, tan ની આકૃતિ બનાવો, tan એટલે સામેની બાજુ 3, પાસેની બાજુ 5, બરાબર। કર્ણ એટલે શું થાય? બંનેના વર્ગોનો સરવાળો, એટલે 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, આ બીજું સૂત્ર, કર્ણ શોધવો હોય તો આ બંનેના વર્ગોનો સરવાળો, 9 વત્તા 25, તો 25 ને 9 34 થાય, બરાબર, 34, એટલે રૂટ 34 આવી જાય, આ તમારો કર્ણ આવી ગયો। તો આ
आकृति पर थी आना पर थी साइन इनवर्स शू थे साइन इनवर्स इतने सामे बाजू भाग्या कर्ण इतने थ्री बाय रूट थर्टीन फोर आना पर थी टेन इनवर्स के टेन इनवर्स बराबर सॉरी कॉस इनवर्स कॉस इनवर्स के कॉस इनवर्स इतने पासे बाजू भाग्या कर्ण पांचना छेद में रूट चौतरीस क्लियर पांचना छेद में रूट चौतरीस એટલે આ ટેન ઇન્વર્સ આપેલા હોય તો એના પરથી સાઈન વર્સ ને કોસ ઇન્વર્સ આ રીતે ગોતવાનો આમાં કશું જ કરવાનું નથી ખાલી તમારે ત્રિકોણનો નિયમ વાપરવાનો છે ટેન ની આકૃતિ બનાવી ટેન એટલે સામેની બાજુ ત્રણ પાસેની બાજુ પાંચ કર્ણ હોતું હોય તો બંનેના વર્ગોનો સરવાળો બરાબર તો આકૃતિ પરથી સાઈન વર્સ શું થાય થ્રી બાય રૂટ થર્ટી ફોર અને કોસ ઇન્વર્સ શું થાય ફાઈવ બાય રૂટ થર્ટી ફોર ક્લિયર આટલું બરાબર એટલે આ રીતે આ ત્રિકોણમિતિ પ્રતિવિધેના આંતર સંબંધો થયા ત્રિકોણમિતિ પ્રતિવિધેના આંતર સંબંધો હવે જો એક્ઝામ્પલ નંબર 1 ધારો કે તમને સાઈન ઇનવર્સ 3 ભાગ્યા 7 આપેલું છે બરાબર સાઈન ઇનવર્સ 3 ભાગ્યા 7 છે તો આના પરથી કોસ ઇનવર્સ ને ટેન ઇનવર્સ શોધવા હોય તો ત્રિકોણનો નિયમ વાપરી લઈએ આ કો થીટા साइन ने आकृति बनाओ साइन એટલે સામેની બાજુ 3 કર્ણ કેટલો 7 સામેની બાજુ 3 અને કર્ણ 7 આ શું થાય કર્ણ આપેલો હોય તો આના વર્ગમાંથી આનો વર્ગ બાદ થયો એટલે 49 માઇનસ 9 7 નો વર્ગ 49 3 નો વર્ગ 9 એટલે રૂટ 40 આવ્યા રૂટ 40 એટલે 2 રૂટ 10 કહેવાય 2 રૂટ 10 બરાબર જો સાઈન વર્સની આકૃતિ બનાવીએ સામેની બાજુ 3 કર્ણ થયો 7 તો પાસેની બાજુ શું થાય કર્ણ આપેલો હોય તો અંડર રૂટ ઓફ આના વર્ગમાંથી આનો વર્ગ બાદ થયો 49 માઇનસ 9 એટલે 40 રૂટ 40 એટલે 2 રૂટ 10 તો આના પરથી કોસ ઇનવર્સ ને ટેન ઇનવર્સ મળી જાય તો આકૃતિ પરથી કોસ ઇનવર્સ શું થાય ઇનવર્સ માં લખવાનું કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2 રૂટ 10 બાય 7 અને આના પરથી ટેન ઇનવર્સ શું થશે ટેન ઇનવર્સ તો ટેન ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3 ના છેદમાં 2 રૂટ 10 આ ટેન ઇનવર્સ આવી ગયા એટલે આ રીતે તમને કિંમતો આપેલી હોય તો ત્રિકોણનો નિયમ વાપરી અને બાકીની કિંમતો તમારે શોધી નાખવાની બરાબર ચલો બીજું ઉદાહરણ જોઈએ હવે ટેન ઇનવર્સ 3 આપેલા છે ટેન ઇનવર્સ 3 આપેલા છે તો ટેન ઇનવર્સની આકૃતિ બનાવો ટેનની આકૃતિ આ કોણ થીટા ચલો ટેન એટલે સામેની બાજુ 3 છે અને પાસેની બાજુ કશું ના હોય 1 છે 3 બાય 1 છે ને 3 બાય 1 તો 3 નું શું થાય બંનેના વર્ગનો સરવાળો કર્ણ શોધવું હોય 3 નો વર્ગ 9 વત્તા 1 આ કેટલા થયા રૂટ 10 આનો વર્ગ વત્તા આનો વર્ગ કર્ણ શોધવું હોય તો બંનેના વર્ગોનો સરવાળો ઓકે ચલો આના પરથી સાઈન ઇનવર્સ મળી જાય સાઈન ઇનવર્સ શું થશે સાઈન ઇનવર્સ સામેની બાજુ ભાગ્યા કર્ણ એ 3 બાય રૂટ 10 અને આના પરથી કોસ ઇનવર્સ કેટલા થશે કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ 1 બાય રૂટ 10 ક્લિયર આટલું બરાબર એટલે ટેન ઇનવર્સમાંથી શેમાં ગયા સાઈન ઇનવર્સ અને એમાંથી કોસ ઇનવર્સમાં ગયા એટલે આ ધ્યાન રાખજો આ ચેપ્ટરની તમારી આ ચેપ્ટરની આ તમારી છેલ્લી થિયરી થઈ એટલે આ ચેપ્ટરમાં કુલ 6 થિયરી છે અને આ કઈ થિયરી થઈ પ્રતિવિધેના આંતર સંબંધો સાઈન ઇનવર્સમાંથી ટેન ઇનવર્સમાં જવાય કોસ ઇનવર્સમાંથી ટેન ઇનવર્સમાં જવાય અને ટેન ઇનવર્સમાંથી સાઈન ઇનવર્સ અને કોસ ઇનવર્સમાં પણ જવાય એટલે આમાં ખાલી તમારે ત્રિકોણનો જ નિયમ વાપરવાનો છે ખબર પડી ગઈ આંતર સંબંધો કેમ જરૂરી છે કારણ કે તમે બે પ્રતિવિધેના સરવાળા કે ને તો બે પ્રતિવિધેના સરવાળા શું થશે એમાં છે ટેનમાં જ એટલે તમને સાઈન ઇનવર્સ અને કોસ ઇનવર્સ આપેલું હોય એ બંનેને તમારે ટેનમાં ફેરવી અને ટેનવાળા સૂત્ર વાપરી દેવાના આ ધ્યાન રાખજો આ ત્રિકોણમિતિ પ્રતિવિધેના શું થયા ત્રિકોણમિતિ પ્રતિવિધેના આંતર સંબંધો થયા બરાબર ત્રિકોણમિતિ પ્રતિવિધેના આંતર સંબંધો ક્લિયર આટલું ઓકે બરાબર એટલે આ ચેપ્ટરની 6 થિયરી થઈ અને 6 થિયરીઓ ખાસ ધ્યાન રાખજો નોટમાં વ્યવસ્થિત લખજો ઓકે બરાબર